નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી જીવમાં. બાળ મિત્રો તથા શિક્ષક મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષા 2019માં ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 6 અને 7ના પણ પેપરો સોલ્યુશન કરીને મૂક્યા છે, તો તમે પ્લેલિસ્ટની અંદર જોઈ શકો છો. આજે આપણે આમાં વાત કરીએ ધોરણ 8ની, તો આપણે ચાલુ કરીએ સેક્શન એની અંદર પ્રશ્ન નંબર 1 નો છે. અ મિત્રો 16 ગુણ છે અને 16 વિકલ્પ છે, દરેકનો 1 ગુણ છે. તો મિત્રો સૌ પ્રથમ જોઈએ આપણે, તો પ્રશ્ન નંબર 1, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો ક્રમ નીચેનામાંથી કયો સાચો છે? તો મિત્રો આના માટે એક શોર્ટકટ કી છે, તમે PDF નામ સાંભળ્યું છે તો લખી દો PDAF. આ મિત્રો શોર્ટકટ કી છે PDF. પી એટલે પોર્ટુગીઝ, ડી એટલે ડચ, એ એટલે અંગ્રેજો અને એફ એટલે ફ્રેન્ચ. તો મિત્રો સાચો જવાબ થશે સી. તો મિત્રો આવી રીતે શોર્ટકટથી તમે યાદ રાખશો તો તમારો આગમનનો ક્રમ છે ક્યારેય ખોટો પડશે નહીં. ચલો આગળ જોઈએ. 2 નંબર, પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવે કોને હાર આપી હતી? તો મિત્રો સિરાજુદ્દોલાને હાર આપી હતી. 3 નંબર, તમે વહેલી સવારમાં સમુદ્ર કાંઠે ચાલવા જાઓ છો તો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? તો મિત્રો સી, ઓઝન. એના પછી જોઈએ 4 નંબર, નીચેનામાંથી કઈ માનવ પ્રવૃત્તિથી પ્રદૂષણ થતું નથી? તો મિત્રો ડી સાચો છે, વૃક્ષોનો તમે વધુ વાવેતર કરશો તો એનાથી કોઈ પ્રદૂષણ ફેલાવાનું નથી, પરંતુ પર્યાવરણમાં સુધારો આવશે. તો આવા જે જવાબો છે મિત્રો, તમે તમારી વિવેક બુદ્ધિથી વિચારીને આપવાના હોય છે. 4 ઓપ્શન વાંચો એટલે આવડી જ જાય. આગળ જોઈએ, ભારતીય બંધારણની કઈ વિશેષતાને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તો મિત્રો મૂળભૂત અધિકારો જે છે એને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આગળ જોઈએ 6 નંબર, નીચેના મતે કયા અંગ્રેજ અધિકારીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી? તો મિત્રો આવશે ડેલહાઉસી જે હતો એણે ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. જોઈએ 7 નંબર, સહાયકારી યોજના માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો મિત્રો ઉપરના 3 જોઈ લઈએ, 3 શું છે. પહેલું છે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું હતું, તો સાચું છે. બીજું છે દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો, આ પણ સાચું છે. સી, દેશી રાજ્યોને અંગ્રેજી સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં, આ પણ સાચું છે. તો ડી જે છે મિત્રો સાચો જવાબ તમારે ડી લખવાનો છે, ઉપરોક્ત 3. એના પછી જોઈએ 8 નંબર, દાવાનળથી કઈ સંપત્તિને ખૂબ જ નુકસાન થશે? તો દાવાનળ મિત્રો જંગલમાં લાગશે, તો વન્ય સંપત્તિ જે છે એને સૌથી વધારે નુકસાન થશે. 9 નંબર, કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ કયા ગવર્નર જનરલે ભારતમાં અમલમાં મૂકી હતી? સાચો જવાબ આવશે એ, કોર્નવોલિસ. એના પછી 10 નંબર જોઈએ, ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ કોના શાસનમાં નાશ પામી હતી? મિત્રો અંગ્રેજો આવ્યા અને આપણે જે ગામ વ્યવસ્થા હતી એને તોડી નાખી હતી. 11 નંબર જોઈએ, પૃથ્વીના બાહ્ય ફેરફારના કારણે કઈ પ્રાકૃતિક આપત્તિ સર્જાય છે? તો મિત્રો બાહ્ય ફેરફાર જે છે, બહાર તો પૂર પણ આવી શકે, વાવાઝોડું અને દુષ્કાળ, તો ઉપરોક્ત 3 આવશે. એના પછી આગળ જોઈએ 12 નંબર, નીચેનામાંથી કોનો ગ્રીન હાઉસ વાયુઓમાં સમાવેશ થતો નથી? તો મિત્રો ઓક્સિજન જે છે એનો ગ્રીન હાઉસ વાયુઓમાં સમાવેશ થતો નથી. એના પછી 13 નંબર, ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જનના વપરાશથી કયા વાયુમાં વધારો થાય છે? તો મિત્રો ઝેરી વાયુ જે છે ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે CFC પણ કહીએ છીએ. એના પછી જોઈએ 14 નંબર, નીચેનામાંથી કયું વિધાન રાજ્યસભા માટે સાચું નથી? ચલો વિધાન પહેલું જોઈએ, રાજ્યસભાના સભ્યની કુલ સંખ્યા 295 નક્કી કરવામાં આવી છે.
આ સાચું છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહેવાય, એ પણ સાચું છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, એ પણ સાચું છે. ડી, રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ હોય છે, તો આવશે ખોટું, એટલે ડી આવશે. કારણ કે રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે, બરાબર ને. એના પછી જોઈએ 15 નંબર, કોની સહી થાય ત્યારે સંસદમાં બંને ગૃહોએ પસાર કરેલો ખરડો કાયદો બને છે. મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે છે ત્યારે જ ખરડો કાયદો બને છે. નંબર 16, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કેમ કર્યો હતો? તો મિત્રો સાચો જવાબ આવશે સી, તેની કારતૂસો પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો, એના માટે વિરોધ કર્યો હતો. આગળ જોઈએ મિત્રો સેક્શન બી, પ્રશ્ન નંબર 2 નો અ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે મિત્રો, જવાબ સાથે બોલી જાઉં છું, પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપીને અલ્બુકર્કને સેનાપતિ તરીકે નિમ્યો. બીજું છે, જલાવરણમાં વિશાળ જલભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહેવાય. ત્રીજું છે, ભારતમાં સૌ પ્રથમ મુંબઈ અને થાણે વચ્ચે રેલવે શરૂ થઈ હતી. ચોથું છે, છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પર 0.6 સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય છે. હવે આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 2 નો બ, ખરા ખોટા લખો. તો પેલું છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, ખોટું. બીજું છે, મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજનીતિના ભોગ બન્યા, આવશે સાચું. ત્રીજું છે, ચોમાસામાં નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે, સાચું. ચોથું છે, મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ કલેક્ટરની નિમણૂક વિલિયમ બેન્ટિંગે કરી હતી, એ છે ખોટો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 નો ક, જોડકા જોડો. મિત્રો કોલંબસ જે છે એનો સાચો જવાબ આવશે ઇટાલી, એ ઇટાલી દેશનો હતો. નિઝામ જે છે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર બન્યો હતો. મેકોલે જે છે એ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ નીતિ દાખલ કરનાર વ્યક્તિ હતો 1834માં. ગરબડદાસ પટેલ જે હતા એ આણંદના મુખી હતા, જેમણે 1857ના સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 નો ડ, મને ઓળખો. તો પ્રશ્ન નંબર 1, હું પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકું છું, મૃદાવરણ આવશે 71% હોય તો જલાવરણ. બીજું છે, હું નદીમાં એકાએક આવતા 10 મસ્તા પાણીનો પ્રવાહ છું, મિત્રો આવશે પૂર. હું ગણતંત્ર દિન છું, પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી. ચોથું છે, હું સંસદનું નીચલું ગૃહ છું, તો નીચલું મિત્રો છે લોકસભા અને ઉપરલું છે રાજ્યસભા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 નો ઈ, નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ કાઢી વિધાન ફરીથી લખો. તો મિત્રો સીધા તમારે પહેલાનો જવાબ કરીને લખવાનો છે કે અંગ્રેજો બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી ઔરંગઝેબ પાસેથી મેળવી હતી. અકબર છે એને ચકી કાઢ્યું છે એટલે આપણે લખવાનું જ નથી. બીજું છે, કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશોનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે તો તેને મિત્રો ભૂસંકલન કહે છે, તો દાવાનળને ચકી કાઢ્યું છે. ત્રીજું છે, ગ્લોબલ વોર્મિંગના કારણે પક્ષીઓની અમુક જાતિઓમાં ઘટાડો થઈ રહ્યો છે, વધારો ન થાય ઘટાડો થઈ રહ્યો છે. ચોથું છે, ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલ્હીમાં આગેવાની બહાદુર શાહ જફરે લીધી હતી, તાત્ય ટોપે નહીં આવે. તો મિત્રો આમાં સીધા જ તમારે આવી રીતે વાક્ય બનાવી અને જે ખોટું છે એ વિધાન તમારે સીધું કાઢી નાખવાનો છે, ખોટો શબ્દ, અને સીધું વિધાન લખવાનું છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2 નો ફ, એક બે વાક્યમાં જવાબ આપો. પહેલો જવાબ છે, અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? તો રેડ ઇન્ડિયન.
બીજું છે બંધારણના બે મહિલા સભ્યના નામ લખો, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. ત્રીજું છે અંગ્રેજોએ કયા શીખ મહારાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિક્રમમાં જીત મેળવી, તો મહારાજા રણજીતસિંહ. ચોથું છે ખેતીમાં કયા પાકના લીધે મિથેન વાયુનું ઉત્સર્જન સૌથી વધુ થાય છે, તો મિત્રો ડાંગરની ખેતી. ડાંગરની ખેતી કરવાથી જે મિથેન વાયુ છે એ વધારે પ્રમાણમાં ફેલાય છે. સેક્શન સી જે છે મિત્રો, બે ત્રણ વાક્યમાં જવાબ આપો અને ટૂંકમાં જવાબ આપો. આની અંદર મિત્રો તમારે જાતે મૌલિક વિચારોથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો ખાલી પ્રશ્નો તમે જોઈ લો અને તમારે એને તમારી જાતે જ પ્રશ્ન સોલ્વ કરવાના છે. જીવાવરણ છે તો મિત્રો બાકીના ત્રણ જે આવરણો છે, મૃદાવરણ છે, વાતાવરણ છે, જલાવરણ છે, એ ત્રણે ભેગા થાય તો જીવાવરણ શક્ય છે. પૃથ્વી જ આખા જે આઠ ગ્રહોમાંથી એક જીવાવરણ ધરાવે છે, એટલે કે જીવ અસ્તિત્વ છે. તો આવું બધું જ તમે મિત્રો મૌલિક રીતે લખી શકો છો. એટલે આપણે આ પ્રશ્નો જે છે એની ચર્ચા નહીં કરીએ, કારણ કે આની ચર્ચા કરીએ તો બહુ બધો સમય વેડફાય અને બહુ બધો આપણો વિડીયો લાંબો થઈ જાય. છેલ્લે તમને સેક્શન ઈનો જે છે નકશા પૂર્તિ જે તમારે મિત્રો કરવાની છે દુનિયાના નકશામાં, તો કેપ ઓફ ગુડ હોપ, વિષવૃત, આફ્રિકા ખંડ અને પેસિફિક, મહાસાગર અને અંદમાન નિકોબાર ટાપુ. તો મિત્રો આ તમને હું નકશાની અંદર બતાવી દઉં છું. સૌ પ્રથમ આફ્રિકા ખંડ છે, તો મિત્રો આફ્રિકા ખંડ આ છે, આને તમારે દર્શાવવાનો છે એટલે અહીં વચ્ચે લખી દેવાનું છે. એના પછી ગુડ હોપ જે છે એ તમારે અહીં દર્શાવવાનું છે. એના પછી વિષવૃત છે, તો મિત્રો અહીં ઝીરો લખ્યું છે ત્યાંથી લઈ અને આ બાજુ ઝીરો લખ્યું છે ત્યાં સીધી ફૂટપટ્ટી મૂકીને દોરવાનું છે, એ છે આપણો વિષવૃત. અંદમાન નિકોબાર ટાપુ છે, તો અહીં મિત્રો જે ઝીણા ઝીણા તમને દેખાય છે ટપકા એને દર્શાવવાના છે. અને પેસિફિક મહાસાગર જે છે એ મિત્રો તમારે અહીં દર્શાવવાનો છે. તો આ હતો ધોરણ 8નો મિત્રો પ્રથમ સંત્રાંતનું પેપર. ધોરણ 6 અને 7ના પણ પેપરો મૂકેલા છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મિત્રો ધોરણ 8ના અમારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા છે જે તમારા અભ્યાસક્રમને લગતા છે. ગણિત વિજ્ઞાનના પણ વિડીયો મૂકી દીધા છે, તો મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ.